આજનું આપણું ટોપિક છે કે આપણે ઘરે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કેવી રીતે બનાવી શકીએ છીએ. તો એ વસ્તુ હું તમને બતાવવા માગું છું કે આપણે ઘરે પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવી શકીએ છીએ. તો ચાલો હું તમને જણાવી દઉં કે આગળની પ્રોસિજરમાં આપણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. વિડીયોને વગર સ્કીપ કરે જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો હવે તમારે કરવાનું શું છે કે એક બકેટ લેવાનું અને તેની અંદર ડુંગળીની છાલ અને પ્યાજના જે છલકા આવે તેને ભરી તેની ઉપર 1-1.5 લિટર જેટલું પાણી નાખી દેવું. આ રીતે બકેટમાં પાણી નાખ્યા પછી આ બકેટને 2-3 દિવસ સુધી એક ઉપર ઢાંકણું ઢાંકી અને તેને રાખી દેવું. 2-3 દિવસ સુધી હવે આને ખોલવાનું નથી. ફ્રેન્ડ્સ, આ ઓલું જ ફર્ટિલાઇઝર છે જે 2 કે 3 દિવસ પહેલાં મેં આમાં મૂકેલું. હવે હું તમને બતાવી દઉં કે આમાં શું હતું. જુઓ, આ જે પ્યાજના છિલકા હતા તે મેં પાણીમાં પલાળી તેની ઉપર આ ઢાંકણ ઢાંકી અને મૂકી દીધું હતું. હવે આપણું આ ફર્ટિલાઇઝર તૈયાર છે. હવે આપણે એને ગાળી લઈશું અને પાણી એક બોટલમાં ભરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં આ જે પ્યાજની છાલો હતી અને જે ડોલમાં મિક્સ ભરેલું હતું મિક્સર તેને ગારી લીધું છે. હવે આપણે આ ફર્ટિલાઇઝરને એક બોટલમાં ભરી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું હોમમેડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. હવે કરવાનું શું છે કે આ જે ફર્ટિલાઇઝર આપણે બનાવેલું તે દર 3 દિવસે અથવા તો 4 દિવસમાં એકવાર પાણીની જગ્યાએ થોડુંક આ ફર્ટિલાઇઝર નાખવાનું. તેનાથી શું થશે કે તમારા પ્લાન્ટ જે ફ્લાવરનું છે, જાસૂદ છે કે ગુલાબ છે, જેસ્મિન છે, મોગરા છે, તેમાં ફૂલ સારા આવશે અને તે વધશે પણ જલ્દી. વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, મારો ચેનલ આ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો બીજાને શેર કરજો કે તેને પણ ઉપયોગ આવે. કોણ જાણે કોને કોઈની કંઈ જરૂર પડી જાય. થેન્ક્સ ફોર ધ વોચિંગ.